હાલ ચોમાસું દસ્તક દે તેની કાળ ડોળે રાહ જોવાઈ રહી છે. જોકે ચોમાસામાં મોરબી શહેરમાં 2-3 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે. દર વર્ષે તંત્ર પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરે છે, પરંતુ ચોમાસું આવતા તંત્રની પોલ ખુલી જતી હોય છે. ત્યારે આ અંગે ધારાસભ્ય પણ જણાવે છે કે છેલ્લા 5 વર્ષનો તેમનો અનુભવ છે કે પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી નથી, જેથી ચોમાસામાં નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. હાલ ચોમાસું દસ્તક દે તેની કાળ ડોળે રાહ જોવાઈ રહી છે. જોકે ચોમાસામાં મોરબી શહેરમાં 2-3 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે. દર વર્ષે તંત્ર પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરે છે, પરંતુ ચોમાસું આવતા તંત્રની પોલ ખુલી જતી હોય છે. ત્યારે આ અંગે ધારાસભ્ય પણ જણાવે છે કે છેલ્લા 5 વર્ષનો તેઓનો અનુભવ છે કે પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી નથી, જેથી ચોમાસામાં નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરમાં વોકળા નાળાઓની યોગ્ય સફાઈ ના થતી હોવાથી વરસાદી પાણીનો નિકાલ અટકી પડે છે, જેથી તંત્ર યોગ્ય રીતે કામ કરે તેમ જણાવે છે. તો આ મામલે ચીફ ઓફિસર જણાવે છે કે પ્રી મોન્સૂન કામગીરી ગત તારીખ 25 થી શરૂ થઈ ચૂકી છે, જેમાં 60% જેટલું કામ પૂર્ણ થયું છે અને બાકીનું કામ પણ ઝડપથી પૂર્ણ કરી દેવાશે. ચોમાસામાં નાગરિકોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે તે માટે તંત્ર કાર્યરત છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, મોરબી.